રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને સ્વાગત છે નવા વ્લોગમાં. હર હર મજો. બધું સાધન સામગ્રી લઈ કોઈ પાણીની બોટલ ને આવી ગયા સીણાના ખેતરમાં નેદવાનું કરી ચાલુ. કાલ પછી બપોર સુધી જ નેદું, બપોર પછી વળી કામકાજ આવી ગયું હતી, એમાં ખોટી થઈ ગયા. આજે અટાણ હરમાં જ ચાલુ કર્યું. આજ જો વળી કંઈ ખોટી પણ નહીં આવે તો આખો દી નેદવાનું થશે તો કંઈક પલો થઈ જશે. ભાવના જો જીરામાં કંઈક નિરીક્ષણ કરે શું કેવું થાય. વાતાવરણ થઈ ગઈ ટાઢે એવી પડે એટલે વાત જવા દે. હવે બહુ હમણાં તો ટાઈટ મળી છે પણ આપડે કઈ જીરામાં કઈ કરવાનું થતું છે નહી. અડધે દોરી થી પાછું આવું એના કરતા. હા બપોર સુધી એક ક્યારે ભૂખે ને બપોર પછી બીજો એટલે પૂરું દી પૂરો ને નેદવો ને એટલું પૂરું થાય. વેલણી બહુ છે એટલે ઈ જ વાર લાગે છે. બાકી તો કઈ એવું ખાસ છે નહીં. ખડબડ ઘેરા ઘેરે છે એ ક્યાંક ક્યાંક. તો હાલો મંડાઈ પડી. મિત્રો એક વાગી ગયો અને જો નેદી નેદી ને એટલું ખડ ભેગું થયું છે. તમને એમ થાય કે અડધા પારિયાનું લાગે પણ આ એક જ ક્યારાનું છે. સવારથી બપોર સુધી નેદું એક ક્યારો પૂઈ ગયો અને નામી જ્યાં ભારી ભરાઈ ગઈ છે. એટલે ભેંસ ને જામોડો પડીએ લીલું ખાવા જડીએ. હવે બપોરા કરી આવી ચા પાણી પી તનક વાગે આવી. મિત્રો હાંજ પડી ગઈ છે અને બપોર પછી જો એક જ ક્યારો પૂઈ ગયો હેઠે એટલે હવે મને એમ થાય લિમિટ જ આવી ગઈ. હેરંગ આખે આખો ક્યારો આહુંથી પૂઈ ગયો એટલે બે ક્યારે આવી અને બપોર મોરના બે ક્યારે એટલે ટોટલ ચાર ક્યારે નેદાણા. એમાં બપોર પછી તો બાપુ આવી ગયા એટલે ત્રણ જણા થયા હતા એટલે એનો અડધો ક્યારો લેખી લઈ. લેકિન જાજો કંઈ પલો થયો નથી. અને બાકી તો શું મારે બીજું કેવું. નેદવામાં તો આવું જાયેલું રહે. હમણાં વ્લોગ કરી દઈ પૂરો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. નવો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. દાંત કેવો ને આવે. હું વ્લોગ ઉતારું ને એ હારે કહ્યું નહીં એટલે થોડીક તણી ખાઈ નાખે છે. હાલો જીરી ખારવા લાગું. તો મળીએ પાછા કાલ આ જ ચેનલમાં એક્ઝેક્ટલી 7:25 આપણો વિડીયો આવી જશે. જોતા રહેજો રમેશ આહિર વ્લોગ્સ. આવજો અને જય શ્રી કૃષ્ણ.